एक મહત્વની સમાચારની વાત કરીએ તો સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યાનો મામલો કામરેજ પોલીસે આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કર્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સુરતની કઠોર કોર્ટમાં ફેનિલને રજૂ કરાયો. કોર્ટે ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે 3 દિવસના રિમાન્ડ ફેનિલના મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ તેની વધુ પૂછતાછ કરશે. રિમાન્ડ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને જાહેરમાં गळू कापीने हत्या निमजावी हती. आ विषय वधु माहिती मेळवी अमारा संवाददाता निर्मल पासेथी. निर्मल, 3 दिवसना रिमांड मंजूर करवामां आव्या छे, शुं वधु माहिती? जी चोक्कस थी मिथुन, के जे प्रमाणे चकचारी घटना बनी हती कामरे सूरत जिल्लाना कामरे तालुकाना पासोदरा गामे अने ग्रीष्मा वेकरियानी हत्या करी देवामां आवी हती अने जे फेनिल आरोपी छे तेने झड़पी पाड़वामां आव्यो हतो अने आजे पोलीसे चुस्त पोलीस बंदोबस्त वच्चे कठोर कोर्टमां रजू करवामां आव्यो हतो अने पोलीस द्वारा अने सरकारी वकील द्वारा 60 જેટલા મુદ્દાઓને લઈને ફેનિલના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જ્યારે નામદાર કોર્ટે ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જે 60 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યો તેમાં ખાસ કરીને જે હત્યા માટે જે ચપ્પુ અને છરાનો ઉપયોગ કર્યો હતો તેની તપાસ માટે છરો કાંઠી લાવ્યા અને કઈ રીતે લાવ્યો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને ગુમનાના કામ માટે હાલ આરોપી સાથે કોઈ અન્ય કોઈ આરોપીની પણ સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. સાથે સાથે આ આરોપી કોઈ અન્ય ગુનામાં પણ સંડોવાયેલો છે કે નથી તેની પણ તપાસ કરવામાં આવશે અને જે ઘટના થઈ હતી તેનું રિકન્સ્ટ્રક્શન આરોપીની હાજરીમાં જ કરવાનું હોવાથી પોલીસે 60 જેટલા મુદ્દાઓ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટે આરોપી જે છે ફેનિલ તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જી મિઠુન. જી જી, આભાર. નિર્મલ માહિતી આપવા બદલ.